गायकवाड़ी शासनकाळ थी फळ फूल शाकभाजी वेपारी धंधा खंडेराव मार्केट कड़क बजार जगह सेवा सदन सत्ताधीशो एकाएक वार्षिक भाड़ा में हजारों रूपया नो वधारो करी देवामां आवता वेपारी आलम में भारे रोषनी लागणी फैलाई छे। उल्लेखनीय छे के खंडेराव मार्केट में वर्षो थी फल फ्रूट ना शाकभाजी नो धंधो करता वेपारियों ने धंधा माटे वार्षिक सामान्य 800 थी 900 रूपया ना भाड़े आपवामां आवेल छे, परंतु सेवा सदन ना वहीवटी सत्ताधीशोए वेपारियों ना वार्षिक भाड़ा में जग्या ना आधारे 3 फिगर में भाड़ा वधारी देता वेपारियों में रोषनी लागणी फैलाई हती। ए पहले 900 रूपया हतो एने सीधा 1,00,000 रूपया थई गया, ए केवी रीते भरवानुं એ મોટો પ્રશ્ન છે। આ માટે અમે લોકો એકઠા થયેલા છે પૂછવા માટે કે આ કેવી રીતે તમે ટોર્ચર આપો છો, કંઈસે 900 ને 1,00,000 રૂપિયા કંઈસે લઈને આપીશું, ઇતના બધા પ્રોફિટ થવા જોઈએ ને, કઈ ધંધો છે કે ઇતના બધા રાતોરાત 1,000 ગુના બળી જાય, એને બળવાનું પ્રમાણ હોય પ્રમાણિત હોય એની હિસાબે બળાવવું જોઈએ। ત્યાં કેમ કર્યો એવું બધું કોઈને ખબર નહીં, કોઈને નોટિસ નહીં આવ્યો, આ લોકો બઢાઈ દીધા। અમને લોકોને કહેવામાં આવ્યું કે તમે લોકો આવો અહીંયા માર્કેટ ડેવલપ કરીએ આપણે, તે વખતે કોઈ વધારે ભાડા બી નહોતા, કશું જ નહોતું, ખાલી પાવતી ફાડવામાં આવતી હતી અને ખાલી ઓટલા હતા, એનામાંથી ધીમે ધીમે ડેવલપ કર્યું અને તે વખતે કહેવામાં પણ આવ્યું હતું કે ભાડા વધશે નહીં તમારા, આજે આટલા વર્ષોથી બધા બેસે છે, નથી કોઈ ભાડા વધ્યા કે નથી અત્યાર સુધી કોઈએ વધાર્યા, અને અત્યારે વધાર્યા તો સીધા 300 ના 30 હજાર, 600 ના 60 હજાર, 900 ના 1,00,000 રૂપિયા કઈ રીતના વધારે છે ખબર જ નથી પડતી આ લોકો, અને કોઈ નોટિસ નથી આપવામાં આવી કે નથી કંઈ કહેવામાં આવ્યું કે શું કામ વધારવામાં આવે છે, સીધી વાત છે આ કોઈને બેર થાય એવું જ નથી આ વસ્તુ, એટલે એની આગળ અમે પ્રોસેસ કરીશું, પહેલાં બી કહીશું એમને કે ભાઈ ભાડા સેને માટે વધાર્યા છે અને શું કામ વધાર્યા છે, નહીં સાંભળવામાં આવે તો મોટું આંદોલન થશે, સીધી વાત છે। આ મામલે માર્કેટના વેપારીઓએ સોમવારે વિપક્ષ નેતા ચંદ્રકાંત બથુને ઉગ્ર રજૂઆત કરી હતી અને રાજકોટવાળી કરવાની ચીમકી ઉચ્ચારી હતી, જેની જવાબદારી સેવા સદનની રહેશે તેવા ઉચ્ચારણો કર્યા હતા। અમદાવાદની અંદર આ કોર્પોરેશનની જે દુકાનો છે એમાં 63% વધારો કર્યો છે, અહીંયા 1,000 ગણો વધારો કરી દીધો છે, એટલે વડોદરા જ ગુજરાતની અંદર એવું છે કે જે બધાને અહીં વડોદરા જ દેખાય છે કે આટલો બધો ભાડું વધારું અહીં આપશે એવું, બાકી ગુજરાતની અંદર કોઈ પણ શહેરમાં કે કોઈ પણ જિલ્લા પંચાયત કે તાલુકામાં આટલો ભાડો વધારો નથી થયો અને વડોદરામાં જ થયો છે આટલો બધો ભાડો વધારો, એ બધા જ અમે લડત કરવા તૈયાર છે અને જો હવે એની સામે એક્શન નહીં લે તો અમે ફરી રાજકોટ વારી કરીશું। થોડા સમય પહેલાં ઇલેક્શન વખતે નરેન્દ્ર મોદી સાહેબે એમ કીધેલું કે તમે ઉમેદવારોમાં એમને ન જોશો પણ મારું સ્વરૂપ જોઈને તમે વોટ આપો, અને આ જનતા જનાર્દને એમને વિજય બનાવી અને ભગવો લહેરાવ્યો હતો, પણ હવે આજે આ બધા પ્રશ્ન કરી રહ્યા છે કે અમારા આવા પ્રોબ્લેમો સામે કોણ અમારી સાથે છે, આજે અમે તો તમારા મોઢા સમજીને એમને વોટ આપ્યા છે પણ આજે અમારી ઉપર એવી કપરી પરિસ્થિતિ આવી ગઈ છે કે હવે એમને અમારા પડખે આવવાની જરૂર છે, અને સાથે સાથે મેં એમ પણ કહીશ કે જે સયાજીરાવ ગાયકવાડે આ વડોદરા નગરીને વિસ્તૃત કરવા માટે, એનો વધારો કરવા માટે, એનો વિકાસ કરવા માટે એનું સર્વસ્વ આપી દીધું, અને એમ લાગી રહ્યું છે કે આ તંત્ર જાણે એ વિસ્તૃતીકરણને વિકાસને લૂંટી રહ્યું છે। હિન્દુસ્તાન નહીં દુનિયાની કોઈ પણ ભાડેથી આપેલી મિલકતમાં આ રીતે અસહાય ભાડો વધારો થઈ શકે નહીં, જેનો મેં પૂરજોરમાં સમગ્ર સભામાં વિરોધ કરેલો। હવે કોઈ પણ ભાડુઆતને ભાડું વધારવું હોય એટલે માલિકને ભાડું વધારવું હોય તો સૌથી પહેલાં એને નોટિસ આપવી પડે કે ભાઈ તમને તમારું ભાડું વધી રહ્યું છે, એમને જાણ કરવી પડે, આ કશી જાણવાણ વગર સીધો ઠરાવ લઈને લાગતના બહાને ભાવ વધારો કરી દીધો છે। હવે પહેલાં તો સૌથી પહેલાં અમારી લડાઈને શુભ મુહૂર્ત અથવા શુભ પ્રારંભ ત્યારે જ થશે કે પહેલાં સૌથી પહેલાં 10 તારીખે અમે આવેદનપત્ર આપીશું, રિક્વેસ્ટ કરીશું કે ભાઈ આ રીતે ભાવ વધારો નહીં થાય, 900 ના 1,000 રૂપિયા થાય, 10% વધે, 90 રૂપિયા વધે, 20% વધે, 180 વધે, પણ આ રીતે ભાડું વધે નહીં,